સુરત પોલીસ કમિશનર દ્વારા દાંડી યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પોલીસ કમિશનર અજય તોમર સહિત 100 જેટલા પોલીસ કર્મીઓએ આ સાયકલ યાત્રામાં જોડાયા હતા. 12 માર્ચ 1930 ના રોજ સાબરમતી આશ્રમથી ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. આ દાંડી યાત્રા દેશના લોકોમાં જીવંત રહે તે માટે દેશના વડાપ્રધાન દ્વારા દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારે આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અને દાંડી યાત્રાને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા દાંડી યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પોલીસ કમિશનર અજય તોમર સહિતના 100 જેટલા પોલીસ કર્મીઓ આ સાયકલ યાત્રા કરીને જોડાયા હતા. આ યાત્રા લગભગ 9 વાગ્યાની આસપાસ દાંડી પહોંચી હતી. એ સમયે તેમને નવસારી જિલ્લા પોલીસ વડા સહિતના સ્ટાફે આવકાર્યા હતા. સાથે જ દાંડી પહોંચતાની સાથે જ પોલીસ કમિશનર અજય તોમર અને અન્ય પોલીસ કર્મીઓએ ડીજેના તાલે ડાન્સ પણ કર્યો હતો. ત્યારે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ, આઝાદી ખૂબ જ કિંમતી છે, આઝાદીને બનાવી રાખવું જોઈએ અને લોકશાહીને મજબૂત કરવા માટે બધાએ પોતપોતાની ડ્યુટી હજુ સારી રીતે કરવી જોઈએ. સાથે જ બીજો મેસેજ એ હતો કે રાષ્ટ્ર ત્યારે જ મજબૂત બને જ્યારે આપણે આપણી ડ્યુટી ખૂબ જ સારી રીતે કરીએ અને ફિઝિકલ ફિટનેસ પર અને મરીને કામ કરીએ તો જ રાષ્ટ્ર મજબૂત બનશે. એ ઉદ્દેશ્ય સાથે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પેશ કૈશ્યપ, ZSTV, નવસારી. દાંડી યાત્રા જબ મહાત્મા ગાંધીજીને કી થી તો ઇસ યાત્રા કે મારફત ઉન્હોને પૂરે દેશ કો સંદેશ દિયા થા કે આઝાદી બહોત બડી ચીજ હૈ ઓર અંગ્રેજો કી સરકાર કો ઉખાડને કે લિયે યે બહોત મહત્વપૂર્ણ એક ઘટના એક ઇવેન્ટ થા. સુરત શહેર પોલીસ કે દ્વારા આજ જો સાયકલ રેલી કા આયોજન કિયા ગયા હૈ સુરત સે દાંડી તક, ઉસકા ઉદ્દેશ્ય ભી યહી હૈ કે આઝાદી બહોત કિંમતી હૈ ઓર આઝાદી કો બનાએ રખને કે લિયે લોકશાહી કો ઓર મુખર કરને કે લિયે હમ સબકો અપની અપની ડ્યુટી અચ્છે સે કરની ચાહિયે.